નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાતી જ્ઞાન સેતુ ધોરણ આઠમાં બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ ની અંદર કદમ ચાર વિશે શીખવાના છીએ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી અમારા આગળના વિડીયો તમને સરળતાથી મળતા રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ કદમ ચોથું પ્રશ્ન પેલો બે ખાના નો પરિગ્રહ એકમના પાના નંબર પર આપેલ ચિત્રનું વર્ણન કરો હવે જે ચિત્ર આપણને આપવામાં આવ્યું છે એમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિશે છે તો આપણે તેનું વર્ણન કરીએ કે આ ચિત્ર રેલવે સ્ટેશનનું છે રેલવે સ્ટેશન પર એક ટ્રેન ઉભી છે ટ્રેનની અંદર કેટલાક મુસાફરો બેઠા છે કેટલાક મુસાફરો ટ્રેનની ઉપર બેસીને પણ મુસાફરી કરી રહ્યા છે રેલવે સ્ટેશન પર બેસવા માટેની બેન્ચીસ છે રેલવે સ્ટેશન પર કેટલાક સ્ટોલ આવેલા છે કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર ફરી રહ્યા છે અને ટ્રેન ઉપડવાની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે તો આવું વર્ણન તમે અહીંયા લખી શકો હવે જોઈએ પ્રશ્ન બીજો આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો ફકરો વાંચીએ પેલા અંતે સ્ટેશન આવ્યું બાપુજીએ સ્ટેશન માસ્તરને બોલાવ્યા એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોલી ભળી છે હજી મને કદાચ સમજી નહીં હોય તેથી જ આ બે ખાના પસંદ કર્યા એમાં એનો દોષ નથી દોષ મારો જ મારી કેળવણી એટલી અધૂરી હશે ને હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું હવે પ્રશ્ન જોઈએ આપણે પેલો પ્રશ્ન છે કોને કોને પોતાનું પરાક્રમ કહ્યું તો અહી ગાંધીજીએ સ્ટેશન માસ્ટરને મનુબહેન એટલે કે એમના પૌત્રી હતા તેમનું પરાક્રમ કહ્યું બીજો પ્રશ્ન છે હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું અહી એને એટલે કોણ તો એણે એટલે મનુ બહેન ગાંધીજી એમના પૌત્રી હતા ત્રીજો પ્રશ્ન મારી કેળવણી અધૂરી હશે એવું બાપુને કેમ લાગ્યું તો મનુ બહેને ટ્રેનના બે ડબ્બા રાખ્યા એટલે ગાંધીજીને એવું લાગ્યું કે મારી કેળવણી અધૂરી હશે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન આંધળો પ્રેમ તે આનું નામ એવું બાપુને સાને આધારે લાગ્યું તેનો જવાબ છે મહેને ગાંધીજી ઉપરના અત્યંત પ્રેમને લીધે ટ્રેનના બે ડબ્બા રાખ્યા હતા જ્યારે ગાંધીજીની બધી સગવડ તો એક ડબ્બામાં પણ સચવાઈ જાત એટલે ગાંધીજીએ કહ્યું આંધળો પ્રેમ તે આનું નામ બીજો પ્રશ્ન જોઈએ સ્ટેશન માસ્ટરે બાપુની કઈ વાત માનવી પડી તો તેનો જવાબ છે ગાંધીજીએ સ્ટેશન માસ્તરને કહ્યું કે બીજા ડબ્બાનો સામાન હું પહેલા ડબ્બામાં લઈ લઉં છું અને આ ડબ્બો હું ખાલી કરી આપું છું જે તમે અન્ય મુસાફરો માટે રાખી દો સ્ટેશન માસ્તરને બાપુની આ વાત માનવી પડી ત્રીજો પ્રશ્ન મનુ ની કસોટી શું હતી તો તેનો જવાબ છે ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરી અને ગાંધીજીની બધી જ વ્યવસ્થા સચવાય તે કામ મનુબહેનને કરવાનું હતું આથી મનુબહેનની કસોટી હતી એમ કહી શકાય પ્રશ્ન ચાર એટલે પણ છતાં જેવા સંયોજકનો ઉપયોગ કરી અને એક ફકરો બનાવો બાળ મિત્રો અહીં ફકરો તમે તમારી રીતે પણ બનાવી શકો મેં અહીં નમૂના એક ફકરો બનાવ્યો છે તો એક વખત સ્વર અને તેનો મિત્ર આર્ય ફરવા માટે ગયા ફરતા બપોર થઈ એટલે કોઈક જગ્યાએ આરામ કરવાનો વિચાર કર્યો પણ બપોરનો સમય હોવાને લીધે ખૂબ જ તડકો હતો એટલે તેમને કોઈ જગ્યાએ આરામ મળે તેવી જગ્યા મળી નહીં ઘણી શોધખોળ કરવા છતાં પણ ક્યાંય છાયો મળ્યો નહીં એટલે તેઓએ તડકામાં થોડો આરામ કરી અને ફરી ફરવાનું શરૂ કર્યું તો જુઓ અહીંયા આપણે ફકરાની અંદર સંયોજકોનો ઉપયોગ છે તો આવી રીતે એક સંયોજક એક કરતાં વધુ વખત આવે તો પણ ચાલે આવી રીતે એક ફકરો આપણે બનાવવાનો છે તમે જાતે પણ વિચારી અને બનાવી શકો હવે જોઈએ પ્રશ્ન પાંચ તમારે પ્રવાસે જવાનું હોય તો સિંહ સી તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો તમે પ્રવાસ તો કર્યો જ હશે અને તેના માટે કઈ તૈયારી કરવી પડે તે પણ તમને ખ્યાલ હશે તો આપણે જોઈએ કઈ કઈ તૈયારીઓ કરવી જોઈએ જો અમારે પ્રવાસે જવાનું હોય તો ઘણી બધી તૈયારીઓ કરવી પડે પ્રવાસમાં જરૂરી એવી વસ્તુઓ જેવી કે કપડા સૂકો નાસ્તો પાણીની બોટલ બુક અને બોલપેન આવી બધી વસ્તુઓને તૈયાર કરી અને સાથે રાખવી જોઈએ જો શિયાળાની ઋતુ હોય તો ઋતુ ગરમ કપડાની પણ તૈયારી રાખવી જોઈએ પ્રવાસમાં કોઈ જોખમી વસ્તુઓ સાથે લઈ જવી જોઈએ નહીં તેનું પણ ધ્યાન રાખવું જોઈએ દરેક વસ્તુને થેલામાં યોગ્ય રીતે મૂકવી જોઈએ જેથી આપણને વસ્તુઓ સરળતાથી મળી રહે આપણા માતા પિતાના ફોન નંબર તથા શિક્ષકોના ફોન નંબરની યાદી પણ આપણે સાથે રાખવી જોઈએ આ સિવાય પણ ઘણી બધી તૈયારીઓ તમે કરતા હશો તે પણ તમે અહીં લખી શકો હવે જોઈએ પ્રશ્ન છ બસ અને રેલવેમાં શું ફેર હોય છે અને કેમ તો જોઈએ આપણે બસ અને રેલવેમાં ઘણો બધો તફાવત હોય છે જે નીચે મુજબ લખી શકાય પેલું છે બસ રોડ પર ચાલે છે જ્યારે ટ્રેન પાટા ઉપર ચાલે છે બીજો છે બસમાં થોડા લોકો બેસી શકે છે જ્યારે ટ્રેનમાં વધુ લોકો બેસી શકે છે ત્રીજું છે બસમાં મુસાફરીની ટિકિટ વધુ હોય છે જ્યારે ટ્રેનમાં મુસાફરીની ટિકિટ ઓછી હોય છે ટૂંકા અંતરની મુસાફરી માટે બસ યોગ્ય છે જ્યારે લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન વધુ ઉપયોગી છે આવા અન્ય તફાવત તમે જાણતા હોય તે પણ તમે લખી શકો હવે જોઈએ પ્રશ્ન સાત ટ્રેન અને બસમાંથી માંથી વાહન જે તે સ્થળે ઝડપથી પહોંચાડે અને કેમ તો તેનો જવાબ જોઈએ ટ્રેન અને બસમાંથી ટ્રેન આપણને જે તે સ્થળે ઝડપથી પહોંચાડે છે કારણ કે બસને રસ્તા વચ્ચે ટ્રાફિકની મુશ્કેલી નડે છે જ્યારે ટ્રેનને મોટા ભાગે ટ્રાફિક નડતી નથી એટલે ટ્રેન આપણને જે તે સ્થળે ઝડપથી પહોંચાડે છે હવે જોઈએ જોઈએ પ્રશ્ન ખપ પૂરતું જ વાપરવું આ વિધાનને તમારા મતે સમજાવો તો તેનો જવાબ છે ખપ પૂરતું વાપરવું એટલે કરકસર કરવી કોઈ પણ વસ્તુ જો આપણી પાસે વધારે હોય તો આપણે તેનો બગાડ કરવો જોઈએ નહીં જો આપણે વસ્તુનો બગાડ કરશું તો તે વસ્તુ કોઈને કામમાં આવશે નહીં એટલા માટે ખપ પૂરતું વાપરવું જોઈએ ઉદાહરણ તરીકે જો આપણે પાણીનો બગાડ વધારે કરશું તો ભવિષ્યમાં આપણને પાણીની અછતનો સામનો કરવો પડશે ટૂંકમાં જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો તેને કહેવાય ખપ પૂરતું વાપરવું હવે જોઈએ પ્રશ્ન નવ નીચેના ફકરામાં આપેલ ખાલી જગ્યા આપેલ સંયોજક વડે પૂરો તો 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 જુઓ આપણને સંયોજક આપ્યા છે અને અને કે એટલે ખાલી જગ્યાઓ આપણે તો મિત્તલ અને મૃદુલા ખાસ બહેનપણીઓ છે મિત્તલ ભણવામાં તો હોશિયાર છે પરંતુ ચિત્રમાં પણ પાવરથી મૃદુલા ગણિત વિષયમાં હોશિયાર છે એટલે તેને ઉકેલવા બહુ ગમે છે ગણિત કે માંથી કોઈ એક વિષય પસંદ કરવાનો હોય તો તે ચિત્ર જ પસંદ કરે તો વિદ્યાર્થી મિત્રો આપણું કદમ ચાર અહીં પૂરું થાય છે આગળના કદમના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો આભાર